सरकार द्वारा पालनपुर में एकमात्र रमतगमतनु मैदान धनियाणा रोड पर फाळवामां आव्युं छे। 5.5 एकर में फैलायेला रमतगमतना मैदानों विकास न थता ते रमतगमत प्रेमीओ माटे बिनउपयोगी बनी रह्युं छे। आ मैदान में भारतनी राष्ट्रीय रमत हॉकी वॉलीबॉल के फूटबॉल सहित जाणीती रमतों माटे कोई व्यवस्था नहीं, जेना कारण जिल्ला में रमतगमतनो जोईए तेवो विकास थई शक्यो नथी। मारुं नाम चंद्रकांत ठाकोर छे अने हूँ जिल्ला बनासकांठा टेनिस बॉल क्रिकेट एसोसिएशन प्रमुख छूँ। छेल्ला लगभग 7-1 वर्षथी अने हूँ आ पालनपुरनी प्रजाने जणावुं छूं कि पालनपुर शहेरना अंदर रमतगमतनुं एक सरकारी ग्राउंड आवेलुं छे, जे धनियाणा चोकड़ी खाते छे, जे छेल्ला 4-5 वर्षथी कार्यरत छे, परंतु त्यां कोई पण जातनी रमतगमतनी प्रवृत्તિઓ થતી નથી। અને જે જાણીતી રમતો જેવી કે ફૂટબોલ છે, ક્રિકેટ છે, એવી રમતો રમાતી નથી। અને જે રમતો બિલકુલ ગ્રામ્ય કક્ષાએ કે સોસાયટી કક્ષાએ રમાતી હોય એવી રમતો માટેનું હાલ આયોજન થઈ રહ્યું છે। માટે મારે છે સરકારશ્રીને જણાવવાનું કે આના માટે તાત્કાલિક પગલાં લઈ અને જનતા રમત માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી અપેક્ષા છે। જો કે પોતાની નિષ્ફળતા છુપાવવા સરકારી બાબુઓએ કોરોના માથે ઠીકરું ફોડતા મેદાનની આ હાલત માટે કોરોનાને જવાબદાર ગણાવ્યો છે। કોરોના વાયરસના કારણે છેલ્લા 6 માસથી કોઈ રમત ન યોજાતા નિયમિત સફાઈ થઈ નથી, જેથી જાડી ઝાંખરા ઉગી ગયા હોવાનો એકરાર કર્યો હતો। પાલનપુર રમત ગમત સંકુલ ધણિયાના ચોકડી પાસે આવેલ છે, જેમાં 5.5 ઉપર એકર જમીન હોય એમાં વોલીબોલ ના મેદાન, એથ્લેટિક્સ, ખો ખો, કબડ્ડી, બાસ્કેટબોલ જેવા મેદાન ઉપસ્થિત છે, જેના ખેલાડીઓ અહીં ઉપયોગ કરી રહ્યા છે। અત્રે 2017થી 2018-19માં ખેલ મહાકુંભ, સિનિયર કબડ્ડી, આજુબાજુના ઉપસ્થિત ખેલાડીઓ તેમજ પોલીસ ભરતી જેવી થાય છે એના પણ ખેલાડીઓ આનો ઉપયોગ કરી રહ્યા છે। હાલ મેદાનનો ઉપયોગ થતો નથી, અમને હાલ હમણાં ગાઈડલાઇન મળી નથી, ગાઈડલાઇન મળશે અને આનો ઉપયોગ શરૂ કરવામાં આવશે। હા, એના માટે પ્રપોઝલ મારે ચાલુ છે, હું પ્રયત્ન કરી રહ્યો છું। આમ સરકાર રમતગમત પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, છતાં પાલનપુરના રમતગમતના મેદાનમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળી રહ્યો છે, જેથી આ ગ્રાઉન્ડને જોઈ રમતવીરોમાં નારાજગી જોવા મળી રહી છે। પાલનપુરમાં તંત્રની ઘોર ઉદાસીનતાના કારણે રમતગમતનું એકમાત્ર મેદાન બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે। સરકાર રમતગમત માટે લાખો રૂપિયા ખર્ચે, છતાં પાલનપુરમાં 5.5 એકરમાં આવેલું રમતગમતનું મેદાન જાળવણીના અભાવે ભંગાર બની ગયું છે।